સમગ્ર ગુજરાતનો એકમાત્ર વિન્ડિંગ પોઈન્ટ એટલે સાબરકાંઠામાં આવેલા પોળો ફોરેસ્ટ. સામાન્ય રીતે નામ સાંભળીને અજુગતું લાગે, પરંતુ સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં લગ્ન કરનાર દંપતી માટે જાણીતું છે. આ વિસ્તારની સુંદરતા જોઈને સાબરકાંઠા સહિત આસપાસના તમામ જિલ્લાઓના લોકો આ વિસ્તારની મુલાકાત લેવા મજબૂર બન્યા છે. મિની કાશ્મીર તરીકે ગણાતા વિસ્તારની સુંદરતા દિન પ્રતિદિન વધી રહી છે. કોરોના મહામારીના પગલે છેલ્લા 6 માસથી સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના તમામ જિલ્લાના પ્રજાજનો માનસિક રીતે બંધિયાર જીવનના પગલે કંટાળી ગયા છે. ત્યારે માનવ જીવનમાં નવી ઉત્સાહ અને ઉમંગ માટે એક મુલાકાત જરૂરી છે. સાબરકાંઠા જિલ્લાના છેવાડાના તેમજ રાજસ્થાન બોર્ડર પર આવેલા વિજયનગર તાલુકાના વિસ્તારમાં વર્ષો પહેલા પોળો નામની નગરી હોવાના અવશેષો જોવા મળે છે. જોકે આજે પણ આધુનિક ગણતરી સંસ્કૃત પહોંચી શકી નથી, ત્યારે પ્રાચીન અમૂલ્ય વારસાની કિંમત કેટલી અને કેવી હોય તે જોવા અચૂક પોળો વિડીયો વેન્ડિંગ પોઈન્ટની મુલાકાત લેવી પડે છે. પોળો ફોરેસ્ટ તરીકે ઓળખાતા વિસ્તાર કુદરતી સૌંદર્ય એટલું અને એ રીતે વ્યાપત છે કે તેની મિની કાશ્મીર તરીકે હવે આ વિસ્તાર ઓળખવા લાગ્યો છે. 2013 પછી સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તાર દુનિયા સામે મૂકવામાં આ વિસ્તારની સુંદરતા એટલી વ્યાપક છે, એકવાર મુલાકાત લેનાર બીજી વખત મુલાકાત લેવા મજબૂર બને છે. જોકે સમગ્ર ગુજરાતનો એકમાત્ર પ્રીવેડિંગ પોઈન્ટ બની ચૂકેલો પોળો ફોરેસ્ટરમાં દરરોજ કેટલાય દંપતીઓ લગ્ન પહેલાં વિડીયો તેમજ ફોટોગ્રાફી કરાવવા માટે આવે છે. કેમેરાના કસીબીઓ માટે આ વિસ્તારમાં કરેલી ફોટોગ્રાફી કોઈ પણ વ્યક્તિના મનને લલચાવી શકે છે. કુદરતી સૌંદર્ય સહિત ખડખડ વહેતા ઝરણા પાણીના ધોધ ડુંગરની હારમાળા પૃથ્વી ઉપર જાણે કે લીલીછમ ચાદર પાથરી હોય તેવું કુદરતી દૃશ્ય સહિત અમૂલ્ય વારસાની ઝાંખી કરાવતા મંદિર અને જૈન દેરાસરો હજુ પણ આ વિસ્તારમાં જોઈ શકાય છે. પ્રાચીનતમ ખંડખંડ વેરાયેલું આપણી અતિ મૂલ્યવાન સંસ્કૃતિના અવશેષો આજે પણ યથાવત છે. આ પગલે આગામી સમયમાં લગ્ન કરનાર દંપતી માટે તમામ પ્રકારના દ્રશ્યો એક જગ્યાએથી મળી શકતા હોય તો છે તે પોળો ફોરેસ્ટ છે. આવા મનમોહક દ્રશ્યો જેના પગલે વિસ્તારમાં દરરોજ આગામી સમયમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર દંપતીઓ અચૂક મુલાકાત લેતા હોય છે. મુલાકાત બાદ સંતોષ વ્યક્ત કરવાની સાથે સાથે અન્ય લોકો પણ મુલાકાત લેવા સૂચવે છે. અમે અહીં ગાંધીનગરથી પોળોના જંગલમાં 2 દિવસ માટે રોકાવા માટે આવ્યા છે. અહીંયા રાત્રિ રોકાણની પણ સગવડ છે અને રહેવા જમવા માટેની પણ સગવડ છે. એનું વાતાવરણ જે કાશ્મીરની ઉપમા આપી છે કવિ ઉમાશંકર જોશીએ એ સાર્થક છે. અને અહીંયા આવવાથી અમારું મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું છે. અને હવે આપણને એમ જ લાગે કે કોરોના જે મહામારી છે એના વચ્ચે ભાગદોડ ભર્યું જીવન ચાલી રહ્યું છે, તો આપણને એવું જ થાય કે અહીંયા જ આપણે રોકાઈ જઈએ. અને અહીંયા આવવાથી ખરેખર આપણને પોઝિટિવ ઉર્જા મળે છે તે ખરેખર. અને અહીંયા ભાવ પણ ખૂબ વ્યાજબી છે, જે દૂર દૂર આપણે આબુ કે કાશ્મીર ના જઈ શકતા હોય, પરંતુ અહીંયા કાશ્મીરનો જે લાવો છે તે બધાએ લેવો જોઈએ. અને અહીંયા જે પોળોના ટેન્ટથી પોળોના જંગલ પણ નજીક જ છે એનો પણ આનંદ બધાએ લેવો જોઈએ. ખરેખર અમે ફેમિલી સાથે આવ્યા છીએ અને અહીંયાનું જમવાનું પણ અમને સરસ ગમ્યું છે, ટેન્ટ પણ બહુ સરસ છે. એટલે અમારું જે બધા આવ્યા છે એમને ખૂબ જ મજા આવી છે. શર્મિષ્ઠા એમ પટેલ, ગાંધીનગર. મારું નામ ડૉક્ટર ધ્રીજા છે અને કાલે મારી બર્થડે છે. સો અમે લોકો અહીંયા મારી બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા છે વિથ ફેમિલી. સો આ એક સરપ્રાઈઝ હતું. પણ આ પોળો એક બહુ જ સરસ જગ્યા છે જે અત્યારે બહુ જ સારી રીતે ડેવલપ કરી દીધી છે. અહીંયા જે પહાડો અને અત્યારે તો ચોમાસામાં જે સ્પેશિયલી ફોગ છે ને, તો બહુ જ સારો અત્યારે એક નેચર, એક એટમોસ્ફિયર ક્રિએટ થઈ રહ્યું છે. તો આઈ થિંક ગુજરાતીઓએ આઈ થિંક બહાર જવાની કંઈ જરૂર નથી કે અત્યારે જેમને એવું હોય કે જે લોકોને કોરોનાના લીધે એવું હોય કે આઉટ ઓફ સ્ટેટ જવું એ થોડું ડેન્જરસ છે, તો તમે સ્પેશિયલી અહીંયા એકવાર તો આવી શકો કે તમને આબુ યા બીજે કાશ્મીર કે શિમલા કે ક્યાંય જવાની જરૂર ના પડે, પણ એના જેવો જ સેમ માહોલ તમને અહીંયા જોવા મળી જાય. તો બધા લોકો એકવાર અહીંયા જરૂર આવવું જોઈએ. આપને શું વિશેષતા લાગી? અહીંયા જે સ્પેશિયલી અત્યારે હાલ તો જે એટમોસ્ફિયર છે અને જે ઝરણા અહીંયા અત્યારે વહી રહ્યા છે અને એના એમાં નાવાનું, મસ્તી કરવાની, કૂદવાનું એ બધું, અને અહીંયા જે ટેન્ટમાં રહેવાનું છે તો એ એકદમ પેલું જૂના જમાના ટાઈપનો માહોલ ક્રિએટ કરે કે જે અત્યારે બધાને રહેવું હોય કે પહેલાં લોકો કઈ રીતે રહેતા હતા, ટેન્ટમાં રહેવાનો એક્સપિરિયન્સ કેવો હોય.
ટ્રેકિંગમાં લોકો એક્સપિરિયન્સ કરવા સ્પેશિયલી જતા હોય છે અને અહીંયા બધું આર્ટિફિશિયલી ક્રિએટ કરી દીધું છે. સો તમને બધી જ અહીંયા સુવિધાઓ મળી શકે છે અને જમવાનું બી સ્પેશિયલી બહુ સારું મળે છે. તો બધાએ આવવું જોઈએ અહીંયા એકવાર. ધ્રીજા, ડોક્ટર ધ્રીજા પટેલ. જોકે સરકાર દ્વારા જનભાગીદારીથી આ વિસ્તારમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે, જેના પગલે દૂર દૂરથી મુલાકાત લેનાર વ્યક્તિઓ માટે પૂર્ણ સુવિધા એક જગ્યાએ મળી રહે. ટેન્ટ સિટી થકી અન્ય જિલ્લાઓ લોકો પણ આ વિસ્તારમાં રાત્રિ રોકાણ કરી કુદરતી સૌંદર્યનો ભરપૂર લાભ મેળવી શકે. ખાસ કરીને ચોમાસાની સિઝન બાદ શિયાળો અને ઉનાળો આ વિસ્તારમાં ગુજરાતભરના સહિત લગ્ન ગ્રંથિથી જોડાનાર દંપતીઓ તેમજ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફી કરનારા લોકો સાથે આ વિસ્તારમાં રાત્રિ રોકાણ કરી રાત્રિના દ્રશ્યો પણ કેમેરામાં કેદ કરે છે. જનભાગીદારીથી ઊભી કરાયેલી ટેન્ટ સિટીને પણ આ પગલે વિસ્તારની સુંદરતા તેમજ સ્થાનિકોના રહેવાની સુવિધા પણ મુલાકાતીઓનો ઘસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. હિમાલયની ગિરિમાળાઓમાં આવેલું કાશ્મીર, જો કે કાશ્મીરનું જે ગુલમર્ગના સોનમર્ગનું જે કુદરત સ્વર્ગ, કુદરતી સ્વર્ગ કહેવાય છે, એવું એક આપણે ગુજરાતનું અરવલ્લીની ગિરિમાળાઓમાં ઊભું થઈ રહેલું મિનિ કાશ્મીર કે જેને પોલો ફોરેસ્ટ તરીકે જે વિકસાવ્યું છે. અને ખરેખર આજે અમે મારી દીકરીની આવતીકાલે બર્થડે છે, બર્થડે મનાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ. કોરોનાની મહામારીના જે ભાગદોડમાં હતી, બે દિવસ સમય પસાર કરવા, એન્જોય કરવા માટે હું અને મારો નાનો બ્રધરના ફેમિલી સાથે અમે આવ્યા છીએ. બહુ મજા આવી અમે આજે અહીંયા આવ્યા. અને કુદરતી જે સૌંદર્ય છે, અહીંનું વાતાવરણ છે, જે ખરેખર કાશ્મીરને પણ ટક્કર મારે એવું વાતાવરણ છે. એ ખરેખર દરેક સૌ મિત્રોએ, આપણે તો ગુજરાતના ગુજરાતીઓએ તો ખરેખર એક વખત અહીંયા અચૂક લાવો લેવો જોઈએ. કારણ કે કાશ્મીર તો આપણે જઈ શકવાના નહીં, ગુલમર્ગ સુલમર્ગ કે શ્રીનગર તો જઈ શકવાના નથી, પણ એક મિની શ્રીનગર, મિનિ ગુલમર્ગ, મિની સોનમર્ગ અહીંયા ઊભું કરેલું છે. અને એક કુદરતી વાતાવરણ, કુદરતી સૌંદર્યમાંનો લાવો એક વખત ખરેખર દરેક ગુજરાતી મિત્રોએ લેવો જોઈએ. નમસ્તુ, જય ભારત, જય હિન્દ. સંજય પટેલ, ગાંધીનગર. પોલોની અંદર 20 વર્ષથી ગાઈડ તરીકે નોકરી કરું છું. એમાં અલગ અલગ જે વિદેશથી લઈને કેટલાક પ્રવાસીઓ આવે છે, એમને હું ગાઈડ્સ કરું છું અને અલગ અલગ પોઈન્ટ ઉપર લઈ જાઉં છું. પોઈન્ટ ઉપર એમને એવી રીતે બતાવું છું કે અહીંયા છોટા મોટા ઝરણા છે, અહીંયા અલગ અલગ જે વૃક્ષો છે, અલગ અલગ કેટલાક જો બર્ડ્સ જે છે, એવી રીતે એમને અલગ અલગ જગ્યા ઉપર, નદીના જે કેટલીક જગ્યા ઉપર જે ધોધ ચાલુ હોય એ જગ્યા ઉપર પણ એમને બતાવું છું. અને કેટલાક પહાડો ઉપરથી ધોધ ચાલુ હોય છે એવી જગ્યા ઉપર પણ એમને લઈ જાઉં છું અને વધુ પડતું એમને અલગ અલગ પોઈન્ટો હું બતાવું છું. ફોટો શૂટિંગ માટે અને ફોટો શૂટિંગ માટે પણ ઘણા બધા આવે છે લોકો. સ્ટેડિંગ માટે જે પ્રિવેડિંગથી લઈને ઘણા બધા માણસો અહીંયા હવે સંખ્યા વધી ગઈ છે એમની, અને વધુ પડતા માણસો પોળોની અંદર આવે છે. જોકે આ વિસ્તારમાં વધી રહેલી ખ્યાતિની સાથોસાથ લગ્ન કરનાર દંપતીઓનું એક વેડિંગ પ્રી ફોટો પોઈન્ટ છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા વિસ્તારના લોકોને શિક્ષિત કરવા આવે તો હજુ વધુ સુવિધાઓ સહિત આ વિસ્તારની પ્રસિદ્ધિ વધી શકે તેમ છે. ત્યારે તંત્ર માટે ક્યારે જાગૃત થશે તે સમય જ બતાવશે. દીપક સિરાઠોનો રિપોર્ટ, સાબરકાંઠા.